ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે પીપળા પૂજન યોજાયું. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચા દ્વારા પીપળા રોપાણનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે હાલ ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું છે કે વૃક્ષ વાવવા જોઈએ. જ્યારે ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચા દ્વારા આજરોજ પ્રાચી તીર્થ ખાતે 51 પીપળાઓની પૂજાવિધિ કરી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આવનારા દિવસોમાં કિસાન મોરચા દ્વારા દરેક ગામડાઓમાં કાર્યક્રમ કરશે અને દરેક જગ્યાએ જ ખેડૂતોના પોતાના ઘરે પીપળાનું વાવેતર થાય તે પ્રમાણે આયોજન કરશે. પરેશી જાદવ, ZS TV, ગીર સોમનાથ. જે રીતે આખી દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે અને આખી દુનિયાને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ એન્વાયરમેન્ટને લઈને એક આહવાન કર્યું હતું કે વૃક્ષો વાવવા જોઈએ, ફરીથી પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કિસાન મોરચો આ એન્વાયરમેન્ટ માટે, પર્યાવરણની જાળવણી માટે આજે એક કાર્યક્રમ કર્યો હતો. આપણી હિન્દુ સંસ્કૃતિમાં પીપરામાં આપણે વાસુદેવને જોઈએ છે, ત્યારે પીપરાનું પૂજન કરી અને એ પીપરો આપણા ઘરે એક વૃક્ષ તરીકે નહીં પણ એક આરાધ્ય દેવ તરીકે એનું સ્થાપન કરી એ પીપરાના વૃક્ષનું પૂજન થાય, એનો મોટો થાય, એ પ્રકારનું એક પીપરા પૂજનનો કાર્યક્રમના માધ્યમથી વૃક્ષારોપણ કાર્યક્રમ